હેલો મિત્રો, આઈઆઈટી સાથે સંલગ્ન બીએડ કોલેજો, ડાયટ અને આઈઆઈટી યુનિવર્સિટીમાં ચાલતા વિવિધ અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે જેમણે ફોર્મ ભર્યું હતું એમને એવા પ્રવેશપાત્ર ઉમેદવારો માટેની સૂચનાઓ હાલમાં જ આઈઆઈટી દ્વારા જાહેર કરવામાં આવી છે. આ સૂચનાઓ બરાબર સમજીએ અને એ પ્રમાણે ઉમેદવારો પોતાનું એડમિશન નિશ્ચિત કરી શકે. તો ચાલો શરૂ કરીએ. Subscribe now and press the bell icon. Never miss an update. પ્રવેશ પાત્ર ઉમેદવારો માટેની કેટલીક મહત્વની સૂચનાઓ આપ સૌને હું સમજાવવાનો પ્રયાસ કરીશ. આઈઆઈટી તેમજ સંલગ્ન કોલેજોમાં ચાલતા તમામ કોર્સ ફૂલ ટાઈમ એટલે કે પૂર્ણ સમયના છે. કોઈ પણ કોર્સ એક્સટર્નલ નથી. આપ સૌએ રેગ્યુલર જઈને ત્યાં ભણવાનું છે. એટલે પ્રવેશ મેળવનાર ઉમેદવાર જે તે સંસ્થાના કે યુનિવર્સિટીના હાજરીના જે કોઈ કાર્યકલાપો કે દિવસો હોય, જે કોઈ ઇન્ટરનલ કે એક્સટર્નલ કે પ્રેક્ટિકલ વર્ક કરવાનું હોય, ઇન્ટર્નશીપ હોય અને પરીક્ષા અંગેની જે કોઈ પણ કામગીરી કરવાની હોય, એ તમામ કામગીરી એમણે હાજર રહીને પૂરી કરવાની છે. જો જરૂરી હાજરીથી આપની કોઈની ઓછી હાજરી હોય તો એક કિસ્સામાં ઉમેદવાર યુનિવર્સિટીની પરીક્ષા આપી શકશે નહીં, તેની ખાસ નોંધ લેવી. બીજું, પ્રવેશ સંબંધિત વિવિધ પ્રકારની જાણકારી આઈઆઈટીની વેબસાઇટ ઉપર, ફેસબુક પેજ ઉપર, એના એડમિશનના પોર્ટલ ઉપર આપ સૌને SMS દ્વારા, ઈમેલ દ્વારા યુનિવર્સિટી જાણ કરે છે. માટે આપ સૌ આપ દરેક જગ્યાએ વિઝિટ કરતા રહેજો અને આપના SMS વગેરે, ઈમેલ વગેરે ચેક કરતા રહેજો. કેટલીક અગત્યની સૂચનાઓ જોઈ લઈએ. કોરોનાની આ વિશિષ્ટ પરિસ્થિતિ છે એટલે દરેક જિલ્લામાંથી વિદ્યાર્થીઓને એક જગ્યાએ એકઠા કરવા વ્યાપક હિતમાં યોગ્ય ન હોવાથી આ યુનિવર્સિટી એકદમ નવીન પ્રકારે ઓનલાઈન પદ્ધતિથી આપની એડમિશન પ્રક્રિયા કરવા જઈ રહ્યું છે અને આપણા નજીકના સેન્ટરમાં જઈને એ કામ કરવાનું છે. એટલે પ્રવેશની કાર્યવાહી પ્રથમ વખત આ યુનિવર્સિટી વિવિધ સેન્ટરની મદદથી કરવાનું છે અને ઝૂમ એપ્લિકેશનના પ્લેટફોર્મથી આ પ્રક્રિયા થવાની છે. અને આ પ્રક્રિયાને વિગતવાર તમારે સમજવાની છે અને જરૂર જણાય તો માર્ગદર્શન મેળવવાનું છે, જેથી કોઈ મુશ્કેલી પણ ન પડે અને કોઈ ભૂલ પણ ન થાય. યુનિવર્સિટીની એકેડેમિક અને એક્ઝિક્યુટિવ કાઉન્સિલ દ્વારા આપ સૌ માટે સૌથી મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે કે શૈક્ષણિક વર્ષ 2020માં પ્રવેશ માટે જે કટ ઓફ માર્ક્સ 50% હતા તેમાંથી ઘટાડીને 40% કરવામાં આવ્યા છે. એટલે કે I3T પરીક્ષાની અંદર આ પહેલાં 50% એટલે કે 120માંથી 60 ગુણ હોય તો જ આપ પ્રવેશ પાત્ર હતા. હવે 48 ગુણ આપને હશે તો પણ આપ પ્રવેશ મેળવી શકશો અને મેરિટ ક્રમના આધારે આપ સૌને આપની પસંદગીની કોલેજમાં એડમિશન મળશે. તારીખ 21 ઓગસ્ટથી એડમિશન પોર્ટલની અંદર તમારે લોગિન કરવાનું છે અને પ્રવેશ પ્રક્રિયાના આગળના તબક્કામાં ઉમેદવારો તરીકે તમારે ભાગ લેવાનો છે. ઉમેદવારે લોગિન કરવાનું છે, તમારે તમારો મેરિટ ક્રમ, તમારી કેટેગરી, કયા વિષયમાં પ્રવેશપાત્ર તમે બનવાના છો એની વિગતો ચેક કરવાની છે. આ વિગતોમાં તમને કોઈ પણ ભૂલ જણાય, કોઈ પણ વિસંગતતા જણાય તો 23 ઓગસ્ટના સાંજના 4 વાગ્યા સુધીમાં ઓનલાઈન admission@iit.ac.in ઉપર ઈમેલ કરી આપવાનો છે. આ કોરોના સમયની અંદર તમારી સલામતી માટે, તમારી સ્વાસ્થ્યની જાળવણીના ભાગરૂપે એડમિશન માટેનું જે કોઈ કાઉન્સેલિંગ છે એ માટે તમારે યુનિવર્સિટી ઉપર રૂબરૂ ગાંધીનગર જવાનું હવે નથી. તમારે ઉમેદવાર તરીકે તમારે સમગ્ર રાજ્યમાં 35 સેન્ટર બનાવવામાં આવ્યા છે. આ 35 સેન્ટરમાંથી આપને જે નજીક પડે એ સેન્ટરમાં આપ ઉપસ્થિત થઈ શકો છો અને એ સેન્ટર ઉપર જઈને આપની એડમિશન પ્રક્રિયા અને કાઉન્સેલિંગની પ્રક્રિયામાં ભાગ લઈ શકો છો અને તમારી પ્રવેશની કોલેજ નિશ્ચિત કરી શકો છો. એટલે આ બરાબર ધ્યાન આપજો. સેન્ટર ઉપર કાઉન્સેલિંગની આખી પ્રક્રિયા ઝૂમ ઓનલાઈન મીટિંગ એપ્લિકેશનની મદદથી થવાની છે. એટલે પ્રવેશની કાર્યવાહીમાં ઉમેદવાર જે ભાગ લેવાનો છે એ ઉમેદવાર સિવાય કોઈએ પણ એ ઝૂમ મિટિંગમાં હાજર રહી શકશે નહીં. એ ઉમેદવારે જ જાતે ઝૂમ મિટિંગની અંદર ઓનલાઈન હાજર રહેવાનું થશે. કાઉન્સેલિંગ દરમિયાન આ
ફી ભરવાની જે પ્રક્રિયા છે એમાં વિલંબ ન થાય અને વહીવટી સુગમતા રહે એ માટે ઉમેદવારે કાઉન્સેલિંગ અગાઉ ડિપોઝિટની રકમ ઓનલાઈન જમા કરવાની છે। ઉમેદવારે તારીખ 21-24 ઓગસ્ટ 2020 રોજ સવારના 10 વાગ્યા સુધીમાં ડિપોઝિટની રકમ ભરવાની રહેશે, જે યુનિવર્સિટીની રજિસ્ટ્રેશન અને અભ્યાસક્રમની ફી જેટલી છે। ડિપોઝિટની રકમ ભરવા માટે એડમિશન પોર્ટલમાં પેમેન્ટની લિંક આપી છે અને એ લિંક ઉપર ક્લિક કરવાથી સ્ટેપ બાય સ્ટેપ તમે ઓનલાઈન ફી ભરી શકશો। આ SBI કલેક્ટ વેબસાઇટના માધ્યમથી ઓનલાઈન ફી ભરવાની છે, તો આના એના સ્ટેપ પણ આ ગાઈડલાઇનમાં આપવામાં આવ્યા છે, જે હમણાં આપણે જોઈએ। ઉમેદવારોને પ્રવેશ ન મળે અથવા ઉમેદવાર પ્રવેશ જતો કરે તેવા કિસ્સામાં ડિપોઝિટની રકમ દિવસ 10માં ઉમેદવારના એકાઉન્ટમાં ઓનલાઈન માધ્યમથી પરત કરવામાં આવનાર છે। ડિપોઝિટ ભર્યા બાદ ઉમેદવારે ડિપોઝિટ ભરવાની પહોંચ એટલે કે રિસિપ્ટ પ્રિન્ટ કરી લેવી, જેમાં કેટલા રૂપિયા ડિપોઝિટ જમા કરાવી છે તેની વિગત પણ સામેલ હશે, કારણ કે આ રિસિપ્ટ પ્રવેશ પ્રક્રિયા દરમિયાન કાઉન્સેલિંગ સમયે રજૂ કરવાની થશે। બીજું, BEd અભ્યાસક્રમમાં કોને આ ઓનલાઈન ડિપોઝિટ ભરવી એની ખાસ સૂચના આપવામાં આવી છે કે જેઓ વિજ્ઞાન વિષયની અંદર એડમિશન લેવાના છે તો એમનો જનરલ મેરિટ ક્રમ 1500 સુધી હોય, એટલે કે 1500 સુધીનું મેરિટ ક્રમ હોય એ બધા ઉમેદવારોએ ડિપોઝિટની રકમ ભરવી, 1500 મેરિટથી ઉપરનું મેરિટ હોય તો હમણાં ડિપોઝિટની રકમ ન ભરવી। BSc BEdમાં જેમણે પ્રવેશ મેળવવાનો છે અને જનરલ મેરિટ ક્રમ 150 સુધી હોય તો, અને ST મેરિટમાં તમે આવતા હો તો 30 સુધીનું મેરિટ હોય તો જ ડિપોઝિટની રકમ ભરવી। આ સિવાયનું ઉપર તમારું મેરિટ જતું હોય, એટલે મેરિટમાં તમે થોડા પાછળ હો તો ડિપોઝિટની રકમ ન ભરવી। જ્યારે બાકીના તમામ વિષયોની અંદર બધા જ ઉમેદવારોએ ડિપોઝિટ ભરવાની છે, માત્ર ઉપર દર્શાવેલો એક વિજ્ઞાન વિષય અને BSc BEdની અંદર જે 150 મેરિટ છે અને ST માં 30 મેરિટ છે, આ ત્રણ બાબતો પૂરતું જ બાકીના બધા જ ઉમેદવારોએ ડિપોઝિટની રકમ ભરી દેવાની છે। કાઉન્સેલિંગ દરમિયાન ઉમેદવાર પાસે બે વિગતો અચૂક હોવી જોઈએ, એક તો જે અભ્યાસ કર્યો હોય એ બધા જ માર્કશીટ તમારે રેડી રાખવાની છે, એટલે 12મા ધોરણથી માંડીને ગ્રેજ્યુએશન, માસ્ટર ડિગ્રી અને તમે કોઈ કેટેગરીમાં આવતા હો, અનામત વર્ગમાં આવતા હો તો એની વિગત, અને તમે કોઈ અન્ય કેટેગરી એટલે કે ફિઝિકલી હેન્ડીકેપ કે એવું કશું હોય તો એ પણ તમારે વિગતો રાખવાની છે। કાઉન્સેલિંગની પ્રક્રિયા વિશેની પદ્ધતિ મુજબ તમને જે દિવસ નક્કી કરવામાં આવે, જે સમય નક્કી કરવામાં આવે એ મેરિટ અનુસાર, ક્રમ અનુસાર આ પ્રક્રિયા હાથ ધરવાની છે, એટલે ઉમેદવારે ખાસ એ સમયે હાજર રહેવાનું છે। સેન્ટર ઉપર કાઉન્સેલિંગમાં તમે ઉપસ્થિત થશો, આ 35 સેન્ટર જે થયા છે એમાં શું કરવાનું છે, એટલે જે દિવસે તમારા વિષયનું કાઉન્સેલિંગ હોય તે દિવસે તમને નિર્ધારિત કરેલા સમય પહેલાં સેન્ટર ઉપર પહોંચી જવાનું છે। સેન્ટર પર ડિપોઝિટની પહોંચ બતાવી રજિસ્ટ્રેશન કરાવી લેવાનું છે। સેન્ટર ખાતે તમામ તમારા ગુણપત્રકો તથા જરૂરી દસ્તાવેજો જે કોઈ છે એનું વેરિફિકેશન કરવાનું છે, એટલે એક નકલ અને ઓરિજિનલ પ્રમાણપત્રો પણ સાથે લઈ જવા, તો જ વેરિફિકેશન શક્ય બને। સેન્ટર કોઓર્ડિનેટર કેવી રીતે પ્રક્રિયા હાથ ધરશે તેની માહિતી આપને આપવામાં આવશે, એટલે એ પ્રમાણે આપે અનુસરવું। તમારા વિષયમાં કઈ કેટેગરીમાં કઈ કોલેજમાં કેટલી બેઠકો ઉપલબ્ધ છે તેનું પત્રક પણ ત્યાંથી તમને આપવામાં આવશે। પત્રક અનુસાર તમારો ક્રમ ક્યાં સમય આવશે તે અનુસાર કાઉન્સેલિંગમાં તમારે જોડાવાનું છે। સેન્ટર ઉપર યુનિવર્સિટીની સાથે ઝૂમ એપ્લિકેશનના માધ્યમથી તમારે જોડાવાનું છે। આ સમયે કાઉન્સેલિંગની પ્રક્રિયામાં જેમ જેમ બેઠકો ભરાતી જશે તેમ તેમ તેની વિગતો અપડેટ થતી જશે, જે તમે જોઈ શકશો। વધુમાં કાઉન્સેલિંગની પ્રક્રિયાનું કામકાજ ઓનલાઈન જ છે હોવાથી તમે વેબસાઇટ પર પણ તેને જોઈ શકશો। મેરિટ અનુસાર કાઉન્સેલિંગ થતું હોવાથી તમારા આગળના અને તમારા પછીના મેરિટ ક્રમના ઉમેદવારો પણ જોડાયેલા હોવાથી થોડી ધીરજ રાખવાની છે।
मेरिट क्रमांक अनुसार निर्धारित समय उम्मेदवारी उपस्थिति हशे त्यारे उपलब्ध बैठक अनुसार ते पोतानी पसंदगी जणावी शकशे। समग्र प्रक्रिया झूमना माध्यमथी होवाथी तमारो कम आवे त्यारे झड़पथी कॉलेजनी पसंदगी अंगे तमारे डिसिजन लई लेवो, एटले अगाउथी तमारे थोड़ी कॉलेजोनी चॉइस पसंद करीने ज राखवी, एटले ऑनलाइन पसंदगी करवामां झड़पी निर्णय तमे लई शको। जो उम्मेदवारने प्रवेश लेवानी इच्छा न होय तो प्रवेश मेळवो नथी ते प्रकारनुं लखाण सही करीने सेंटर ऊपर आपी देवानुं छे, जेथी उम्मेदवारने भरेली डिपोझिट परत आપવામાં આવી શકે। મેરિટ ક્રમ અનુસાર ઉપસ્થિતિમાં ચૂક થાય અને ઉપસ્થિત ન રહે ઉમેદવાર તો એનો ભવિષ્યમાં પ્રવેશનો કોઈ હક રહેતો નથી। કાઉન્સેલિંગની તારીખ અને સમયે મેરિટ અંગેનો તમારો અધિકાર રહેશે નહીં, પરંતુ એ દિવસે જો એ વિષયની પ્રવેશ પ્રક્રિયા ચાલુ હોય અને બેઠકો ખાલી હોય તો જ્યાંથી પ્રક્રિયા ખાલી છે અને ક્રમ ઉપલબ્ધ છે ત્યાંથી તમારો નવેસરનો ક્રમ ગણીને તમને પ્રવેશ સમિતિ નક્કી કરે તો પ્રવેશ આપવામાં આવશે। પ્રવેશ મેળવી લીધા પછી ઉમેદવાર એડમિશન એલોટમેન્ટ અંગેની પ્રિન્ટ લઈ શકશે। તમને ખાસ યાદ રાખજો કે એન્ટ્રાન્સ એક્ઝામની અંદર તમારે 40% ભલે થઈ જતા હોય, પરંતુ યાદ રાખજો કે તમારા ગ્રેજ્યુએશનમાં 50% અથવા તો પોસ્ટ ગ્રેજ્યુએશનમાં 50% હોવા જોઈએ, અને જો તમે એન્જિનિયરિંગ કરેલું હોય તો બેઝિકલી 55% તમારે ગ્રેજ્યુએશનના લાસ્ટ યરના અથવા એગ્રીગેટ હોવા જોઈએ, કેમ કે આ તમારી બેઝિક લાયકાત છે। તમારે ગ્રેજ્યુએશનમાં 50% નહીં હોય અને ઓછા ટકા હશે તો એન્ટ્રાન્સ ટેસ્ટમાં ભલે તમે 80 કે 90 માર્ક્સ લાવ્યા હો પણ તમે લાયક ઠરશો નહીં। આમાં સરકારી નિયમ અનુસાર જે છૂટછાટ આપવાની થતી હોય કેટેગરીના મિત્રોને તો એ યુનિવર્સિટીની સૂચના મુજબ એ છૂટછાટ મળવા પાત્ર થશે। જે ઉમેદવારનું પ્રવેશ પાત્રમાં લાગુ પડતું હોય અને 12 સ્નાતક અનુસ્નાતકનું પરિણામ જાહેર થઈ ગયું છે અને 50% ગુણ પ્રાપ્ત કર્યા નથી તેમને પ્રવેશ કાર્યવાહીમાં જોડાવાનું જ નથી, કારણ કે એમની નિયમાનુસાર ટકા થતા નથી। જ્યારે તમે ફોર્મ ભર્યું હતું ત્યારે સ્નાતક કે અનુસ્નાતક કે ધોરણ 12નું પરિણામ નહોતું આવ્યું, પરંતુ આ પ્રક્રિયા દરમિયાન પરિણામ આવી ગયું પણ 50% તમે મેળવી શક્યા નથી તો તમે પ્રવેશ કાર્યવાહીમાં જોડાવાનું નથી। બીજું, તમને આપવામાં આવેલો પ્રવેશ કામચલાઉ પ્રવેશ છે, જે તમે પસંદ કરેલ કોલેજમાં પ્રવેશ ફોર્મ ભરી દસ્તાવેજોની ચકાસણી કરાવ્યા બાદ આચાર્ય દ્વારા ફાઇનલ કરવામાં આવશે। પ્રવેશ મેળવ્યા બાદ કોઈપણ સંજોગોમાં ઉમેદવારને ડિપોઝિટની રકમ, ફીની રકમ પરત કરવામાં આવશે નહીં, આથી એ અંગે કોઈપણ પ્રકારના ચર્ચા કે વાદવિવાદ કે પત્રવ્યવહાર કરવાનો નથી। પ્રવેશ નિશ્ચિત કર્યા બાદ કોલેજ ટ્રાન્સફર આપવામાં આવતી નથી, એટલે જે કોલેજમાં પ્રવેશ લેવો હોય એ શાંતિથી વિચારીને નિર્ણય કરીને પ્રવેશ લેવો, જેથી ભવિષ્યમાં ટ્રાન્સફર થવાનું ન હોવાથી કોઈ તકલીફ ન પડે। વિશિષ્ટ સંજોગો જણાય તો રીશફલિંગની પ્રક્રિયા હાથ ધરવાની થાય તો આવા કિસ્સામાં યુનિવર્સિટી દ્વારા જ આ પ્રક્રિયા કરવામાં આવશે, કોઈ વ્યક્તિગત આ પ્રક્રિયા કરી શકાશે નહીં। તો આટલી એડમિશન અંગેની અગત્યની સૂચનાઓ છે। હવે જ્યારે ઓનલાઈન ડિપોઝિટ તમારે ભરવાની થશે ત્યારે ઓનલાઈન વેબસાઇટ ઉપર પેમેન્ટ ઉપર જતાં આવું આવશે પહેલું પેજ, તેમાં અહીં ક્લિક કરવાનું છે અને પ્રોસીડ નામના બટન ઉપર ક્લિક કરવાનું છે। પ્રોસીડ નામના બટન ઉપર ક્લિક કર્યા બાદ સૌથી પહેલાં તમારે સ્ટેટ ઓફ ઇન્સ્ટિટ્યૂટ પસંદ કરવાનું છે, જેમાં ગુજરાત પસંદ કરવાનું છે કે આ ઇન્સ્ટિટ્યૂટ કયા સ્ટેટમાં છે, ગુજરાતમાં। બીજું છે ટાઈપ ઓફ ઇન્સ્ટિટ્યૂટ, એટલે આ ઇન્સ્ટિટ્યૂટ કયા પ્રકારનું છે તો એ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ છે એવું સિલેક્ટ કરવાનું છે। આ બે વસ્તુ સિલેક્ટ કર્યા બાદ પછીનો ઓપ્શન આવશે એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટનું નેમ સિલેક્ટ કરવું, એટલે આપણા ઇન્સ્ટિટ્યૂટનું નામ છે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચર એજ્યુકેશન। આ એક જ ઇન્સ્ટિટ્યૂટ તમારે ત્યાં શોધવાનું છે, આઈની બાજુમાં છે, બરાબર ધ્યાનથી સિલેક્ટ કરજો। જો આ ઇન્સ્ટિટ્યૂટ સિલેક્શનમાં જરા પણ ભૂલ થશે તો કોઈ બીજા ઇન્સ્ટિટ્યૂટના ખાતામાં પૈસા વહી જશે, એટલે બરાબર નામ જોઈ લેજો, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચર એજ્યુકેશન સિલેક્ટ કરવું, એટલે બરાબર ખાસ ધ્યાન રાખજો। નેમ સિલેક્ટ કર્યા બાદ સબમિટ બટન ઉપર ક્લિક કરતા તમારે કોર્સ સિલેક્ટ કરવાનો થશે, એ કોર્સ તમે કયા કોર્સમાં એડમિશન લેવા માગો છો,
એ કોર્સ તમારે સિલેક્ટ કરવાનો રહેશે. સામાન્ય રીતે ઘણા બધા વિદ્યાર્થીઓ બીએડ ન્યૂ એડમિશન 2020 એટલે કે બે વર્ષનું જે બીએડ છે એમાં એડમિશન લેવા માગતા હોય છે, તો એ બીએડ ન્યૂ એડમિશન 2020. બાકી જે પીએચડી, એમફિલ, એમએડ, એમએડ, એમએસસી, એમએડ આ ઇન્ટિગ્રેટેડ અભ્યાસક્રમો છે, બીએસસી બીએડ ઇન્ટિગ્રેટેડ, બીએ બીએડ ઇન્ટિગ્રેટેડ, બીએડ એમએડ ઇન્ટિગ્રેટેડ, જે અભ્યાસક્રમો ધોરણ 12 પછી થાય છે એટલે એ વિદ્યાર્થીઓ એ અભ્યાસક્રમ સિલેક્ટ કરવાના રહેશે. તો પેમેન્ટ કેટેગરીમાં આ કોઈ અભ્યાસક્રમ તમારે સિલેક્ટ કરી લેવાનો છે, તમે જે અભ્યાસક્રમ અંતર્ગત ફી ભરવા જઈ રહ્યા છો. ત્યારબાદ તમારે તમારી થોડીક વિગત ભરવાની આવશે. એ વિગતની અંદર ખાસ તમે જોઈ લો કે પેમેન્ટ કેટેગરી બાદ નેમ ઓફ સ્ટુડન્ટ, મોબાઈલ નંબર, ઈમેલ આઈડી, તમારો એપ્લિકેશન ફોર્મનો નંબર, તમારો બેંક એકાઉન્ટ નંબર, કારણ કે કદાચને રિફંડ આપવાનું થાય તો બેંકનું નામ, બેંકની બેંક નેમ, આઈએફએસસી કોડ, તમારી જેન્ડર, એડમિશન ડિપોઝિટ કેટલી, તો કે મેલ માટે 4250 એટલે 4250 અને ફિમેલ માટે 3000 રૂપીઝ અત્યારે ભરવાના થશે. એટલે એ યાદ રાખજો કેટલી ફી ભરવાની છે ડિપોઝિટ તરીકે. અહીં તમારે નેમ, ડેટ ઓફ બર્થ, મોબાઈલ નંબર, ઈમેલ આઈડી અને અહીંયા બાજુમાં જે ટેક્સ આપેલી હોય તમે જ્યારે ભરશો ત્યારે ટેક્સ બદલાતી રહેશે એ ટેક્સ અહીંયા આપી દેવાની છે. ત્યારબાદ સબમિટ બટન ક્લિક કરવાનું છે. આટલું કરવાથી તમારી ફીની અથવા તો તમે જે વિગતો આપી છે એનો એક પ્રિવ્યૂ આપશે. ફી, તમારું નામ, તમારો નંબર, તમારો ઈમેલ આઈડી, તમારો કોર્સ કેટેગરી, આ બધી જ વિગતો ચેક કરી લેવી અને બરાબર લાગે ત્યારબાદ જ કન્ફર્મ નામનું બટન ક્લિક કરી દેવું. એટલે કન્ફર્મ થઈ ગયા બાદ હવે તમારે પેમેન્ટ માટેના ઓપ્શન આવશે. આ ઓપ્શન જે છે એમાં તમારી પાસે ઘણા બધા ઓપ્શન છે. એમાં SBI તમારી પાસે બેંક ચાર્જ લેશે 11.8 એ ચાર્જ છે, ઓનલાઈન બેન્કિંગ છે, રૂપે છે, ક્રેડિટ કાર્ડ તમારી પાસે હોય તો એ છે, પ્રીપેડ કાર્ડ હોય તો એ છે, જનરલી તમારી પાસે ડેબિટ કાર્ડ હોય તો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા કોઈ પણ ડેબિટ કાર્ડ હોય તો એના દ્વારા તમે અહીંથી કાર્ડ પેમેન્ટ પણ કરી શકો છો. હવે આ પેમેન્ટ કર્યા બાદ તમારી પાસે જો UPI હોય તો એનાથી પણ પેમેન્ટ કરી શકો છો. ઘણા બધા ઓપ્શન આપ્યા છે, NEFT, RTGS, SBI બ્રાન્ચ દ્વારા, એટલી વિગતો તમે એમાંથી જે યોગ્ય વસ્તુ સિલેક્ટ કરો, યોગ્ય મોડ સિલેક્ટ કરો અને તમારો કાર્ડનો નંબર, તમારી કાર્ડ ડેબિટ કાર્ડ હોય તો એનું એક્સપાયરી મંથ અને યર, તમારું કાર્ડ હોલ્ડરનું નામ, કાર્ડની પાછળ આપેલો CVV કોડ, અહીંયા આપેલા કેરેક્ટર ટાઈપ કરો અને પે આપી દો એટલે OTP આવશે. OTP આપીને તમે પેમેન્ટ તમારું પૂરું કરી શકો છો. પેમેન્ટ પૂરું કર્યા બાદ પેમેન્ટ રિસિપ્ટ આવશે, એમાં તમારો રેફરન્સ નંબર લખેલો હશે. આ નંબર ખાસ નોંધી લેશો ભવિષ્યની અંદર, કારણ કે આ જે નંબર છે એ પેમેન્ટનો નંબર છે, રેફરન્સ નંબર એને કહેવાય. કારણ કે આ એડમિશન પોર્ટલ ઉપર સેન્ટર પસંદ કરતી વખતે SBI કલેક્ટનો રેફરન્સ નંબર તમારે ફરજિયાત જોશે, એટલે ખાસ યાદ રાખજો આ નંબર ખાસ. એટલે કે એડમિશન ફી ડિપોઝિટ કર્યા વિના તમે સેન્ટર સિલેક્ટ કરશો નહીં, કરી શકશો નહીં. આ રિસિપ્ટ અહીંથી તમે ડાઉનલોડ કરી શકો છો, PDF તરીકે ડાઉનલોડ કરીને આપ રાખજો. તો આટલી વિગતો પૂર્ણ કર્યા બાદ આપની પ્રોસેસ જે છે એ પૂરી થઈ ગઈ છે. તમે પેમેન્ટ હિસ્ટ્રી પણ અહીંથી ચેક કરી શકો છો, તમારો કોડ નાખીને તમે પેમેન્ટ હિસ્ટ્રી પણ ચેક કરી શકો છો. ટ્રાન્ઝેક્શન કમ્પ્લીટેડ સક્સેસફુલી અહીંથી પણ તમે પ્રિન્ટ કાઢી શકો છો. તો આટલી વિગતો છે એડમિશનની પ્રક્રિયામાં. એટલે આપ સૌ કાળજીપૂર્વક એડમિશનની પ્રક્રિયા કરજો અને કાળજીપૂર્વક કોલેજ સિલેક્ટ કરજો. સૌને શુભકામનાઓ શિક્ષકત્વના આ માર્ગમાં, આ દિશામાં તમે આ વ્યવસાયમાં આવી રહ્યા છો ત્યારે આપ સૌનું સ્વાગત છે. થેન્ક યુ વેરી મચ.